રાજ્યમાં થોડા સમયથી લંપી નામના વાયરસનો પશુઓ શિકાર બની રહ્યા છે. ઝડપથી ફેલાતા વાયરસનો શિકાર બનતા પશુઓને અટકાવવા માટે સરકાર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાની સાથે સાથે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલના ચેરમેન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પશુધનને બચાવવું આ વાયરસ સામે ખૂબ જરૂરી છે, જેથી તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ જેવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ, જેથી કરીને જે વિસ્તારમાં વાયરસ ફેલાયો છે ત્યાં નક્કર કામગીરી થઈ શકે તથા ટીમો તે વિસ્તારમાં જઈને રસીકરણ અને સર્વેની સહિતની કામગીરી કરી શકે તે અંગેની રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે. મારું નામ કનુભાઈ દેસાઈ, સુરત માલધારી સેલ પ્રમુખ. અમે રજૂઆત માટેની અંદર સુરત શહેરની અંદર જે અત્યારે હાલ ગુજરાતની અંદર અત્યારે હાલ જે રોગ ચાલી રહેલો છે લંપી નામનો રોગ અને ઢોરો ઉપર, એના માટેની અંદરથી અમે સુરત કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે સુરત કલેક્ટર કે સાહેબ, જે આરોગ્ય ખાતું જેવી રીતે અત્યારે હાલ સુરત શહેરની અંદર કે ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર તાલુકાની અંદર અત્યારે હાલ જે લંપી નામનો જે રોગ એ ઢોરોની અંદર પસરી રહેલો છે, એની કોઈ પણ આજ લગીની કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ આરોગ્ય ખાતાની ટીમ કે કોઈ પણ જાતનું અત્યારે હાલ કોઈ નિરીક્ષણ કરવા માટે આવતું નથી. અને આ રોગ જેવી રીતે આપણે કોરોનાની અંદર માનવ જેવી રીતે કોરોનામાં આવેલો હતો, જેવી રીતે એ વખતે રેડ ઝોન ગ્રીન ઝોન એવા તમે ઝોન પસરી અને જેવી રસી આપી હતી એવી ને એવી આ ઢોરોની અંદર આવેલા રોગને આ તમે અત્યારથી નાથો તો અમારી એવી રજૂઆત છે કે જેથી કરીને ઢોરને નુકસાન થાય તો એ નુકસાનની ભરપાઈ કોણ કરશે, અને અમારા ઢોરોની અંદર માલધારી સમાજને જે નુકસાન થઈ રહેલું છે આજે એના માટેની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે.